બ્રેક બાદ આગળ વાત કરીએ તો સાતલપુર તાલુકાના જજામ ગામે આગામી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ઠાકોર સમાજ દ્વારા મીટિંગનું આયોજન કરાયું. રાધનપુર સુર વિધાનસભામાંથી અલ્પેશ ઠાકોર દ્વારા ધારાસભ્યમાંથી રાજીનામું આપતા રાધનપુરનું રાજકારણ ગરમાયું છે ત્યારે પેટા ચૂંટણીના પડઘમ પણ વાગી રહ્યા છે. આ ચૂંટણીના પડઘમને લઈ ઠાકોર સમાજ દ્વારા સાંતલપુર તાલુકાના જજામ ગામે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ મીટિંગમાં સર્વસંમતિથી નિર્ણય કરવામાં આવેલ કે આગામી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવા માટે માંગ ઉઠવા પામી હતી. રાધનપુર ઠાકોર સમાજના આગેવાન ડૉક્ટર ગોવિંદજી દ્વારા જણાવ્યું હતું કે જો કોંગ્રેસ પાર્ટી દ્વારા સ્થાનિક ઉમેદવારને વિધાનસભાની પેટા ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવશે તો જંગી બહુમતીથી ચૂંટાઈ આવશે. ત્યારે બીજી બાજુ મીટિંગમાં હાજર લોકોમાં એવો પણ ગણગણાટ જોવા મળ્યો હતો કે સ્થાનિક ઉમેદવારમાં ડૉક્ટર ગોવિંદજી ઠાકોરને જો ટિકિટ આપવામાં આવે તો ભારે બહુમતીથી ચૂંટાઈ આવે તેમ છે. હવે જોવાનું એ રહ્યું કે રાધનપુર સુર વિધાનસભાની ચૂંટણી જાહેર થાય ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા કોને ટિકિટ આપવામાં આવે છે તેના ઉપર સૌની નજર છે. બાકી તો આગે આગે દેખો હોતા હે ક્યા, જોઈએ એ તો જો આવનારો સમય જ બતાવશે. અલિક મલિક, જેડેએસ ટીવી, રાધનપુર. સાનિધ્યમાં જજામ મુકામે રાધનપુર સાતલપુર વિસ્તારના તમામ સમાજના આગેવાનો યુવાનોની અહીંયા મીટિંગ મળી હતી. આગામી પેટા ચૂંટણીની અંદર રાધનપુર વિધાનસભાની કોંગ્રેસની સીટને કઈ રીતે જીતાડવી એના માટેનું મનોમંથન કરવામાં આવ્યું હતું. મનોમંથનના અંતે આ વિસ્તારમાંથી આ લોકોની માગણી, અમારી લેવી માગણી છે કે આ વિસ્તારમાં સ્થાનિક ઉમેદવાર તરીકે જો કોંગ્રેસ પક્ષ એ મેન્ડેટ આપે તો જંગી બહુમતીથી એ ઉમેદવારને અમે જીતાડીશું એવું આજે અમે